आ गया किशन किशन બોટલ નથી મળતી રિફિલ તો ગાંધીધામ ફેક્ટરીમાંથી ઓર્ડર કરી અને કાલે હાજર કરાવી પણ તમે આ ના પાડો લોકોને અહીંયા જાય કેમ બીજે ક્યાં જાય બોર્ડ મારી દીધા અને હું અત્યારે જોઈને આવ્યો નર્સિંગમાં 20 કાટલા ખાલી છે અને અહીંયા છે ભાઈ ખાલી છે નર્સિંગ હોટેલ હોસ્ટેલ છે આપણી એમાં ખાલી પડ્યા છે નર્સિંગ બેગ આખો માર ખાલી છે જરૂર ભાઈ નીચે સેવામાં જોઈએ તો બોર્ડ ઉતરાવી બોર્ડ રાખે ચાલે નહીં હું કલેક્ટર સાહેબ પાસે અત્યારે જઈશ એને રિક્વેસ્ટ કરીશ કે એડમિનિસ્ટ્રેશન હોસ્પિટલને મદદ કરે અમારી બધાની ફરજ છે અમે કરવા લાગીએ પણ અહીંયા પેશન્ટ આવે અને કોઈને ના નહીં પાડે બેડની વ્યવસ્થા હું એમ કહું કે અમને કયો અમે મદદ કરવા લાગી અને પછી એક કેવો થાય છે એના લીધે અમારું કે જે લોકોને ખબર પડે તમે પોલીસને રિક્વેસ્ટ કરો પોલીસ તમને મદદ કરવા લાગે કે ભાઈ અહીંયા અનનેસેસરી લોકો ફલી ના કરે અને તમે અમારે પાણી નહીં લાગે અને લોકો પણ મદદ કરવાના છે પણ મેઇન વસ્તુ છે કે પછી મેં એટલું બધું સાહેબનું કહેવાનું એમ છે કલેક્ટર સાહેબની વિડિયો છે 3 દિવસ આવ્યા હતા રાતના 10 વાગ્યા સુધી અહીંયા મીટિંગ છે ને નાસાભાઈની બધા તો જઈ આવ્યા સર સાહેબ 20 બેડની કેપેસિટી વાળો છે એમાં આપણે 48 પેશન્ટ રાખ્યા છે એટલે સાહેબે એવું કીધું કે હું ખાલી એક મિનિટ એક્સપ્લેન કરી દઉં પછી આપ કયો એમ કે આમાં જો કંઈક ફાયર કે કંઈક ઓક્સિજનનો બાટલો બ્લાસ્ટ કે કંઈક ફસે ને તો બહુ મોટી દુર્ઘટના થશે ને ક્યાંય ફાયર એસ્કેપ એમાં તમે લોકો ઉપર રિસ્ટ્રિક્શન મૂકો દર્દી ઉપર મારી વાત ના બધો આ બધી મેં સ્થિતિ જોઈ છે ખાલી 20 સ્પેશિયલ રૂમની વ્યવસ્થા યુએન મહેતામાં કરી હતી વીઆઈપી રૂમ બરાબર આજે 475 થઈ ગયા કેટલા બધા કાઢી
અને જેટલા છે કામ લોભીમાં સૂડ આવે છે બધી જગ્યાએ. મુશ્કેલી છે, હું તમને મદદ એવું નથી કરવા આવ્યો કે તમારું ઘર પકડવાય, તમને મદદ કરીએ. અમે તમે જે કયો એ તમારે અમારી હોસ્ટેલ જોઈએ છે 400 બેડ અને બધી વ્યવસ્થા આપીએ. મને કયું હું કરવા લાગુ તમને પાછા ડોક્ટરો નહીં તને આમ શું છે કાર્યકરો હોય તો ડોક્ટર ઉપર બોસીઝમ કરે. અમારે કોઈ ડોક્ટર ઉપર બોસીઝમ નથી કરવું. ડોક્ટર કહે કે આ જો બાટલો ઉપાડી લઈ જાય, બાટલો ઉપાડી લઈ જાય, પેલું વાલ એનો સેટ કરી દે. ઈશ્વરની આ લોકો મદદ કરે છે અમને, ઘણી આખી આખી રાત મદદ કરે, અમે સાથે જ હોઈએ છીએ 10-10 દિવસ. પણ અમારી સૌથી મોટી અત્યારે ચેલેન્જીસ છે ને સાહેબ, એ હ્યુમન રિસોર્સમાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફની છે. એ પણ વાત સાચી છે, હું સમજું. કેમ કે અમારી પાસે પેરામેડિકલ પણ અહીંયા આવશે તો તમે કઈ નહીં જીએનએમ છે. તમે ટીએ પહેલા ટેબ્લેટ તો આપી શકશો, એન્ટીબાયોટિક તો આપી શકો એમને, એને કાંઈ નહીં તો પેલા સ્ટીરોઇડ તો આપી શકો બરાબર. રેમડેસિવિરની ક્રાઇસિસ છે હું સમજુ છું, પણ તમે ઓક્સિજન તમારે ઘટતો હોય તો ઓક્સિજનની હું વ્યવસ્થા કરાવું સર. એવું હાથની અંદર એસી ઓક્સિજન વાળું પહેલું રાખી મારે ફોટો મોકલો કે હું દરવાજા આગળ ઉભો છું, મને દાખલ થવા નથી દેતા. મેં રાતના 11 વાગે ડોક્ટર મેડમ છે એને સુપ્રિન્ટેન્ડન્ટને ફોન પડાય છે. તમે મને કયો છે હું આવ્યો કે હું ક્રિટિકલ છું તો તમે કયો કે હું ના ના મારી તો ડ્યુટી નથી એમ તમે ના કહી શકો સાહેબ. સર સર એક બીજી રિક્વેસ્ટ છે, ડોક્ટર નક્કી કરીને કહેશે ને કે આ પેશન્ટને ઇન્ડોર કરવાની જરૂર છે, એમને કરાવડો. ધર્મેશભાઈ મહેરબાની કરી અને લોકોની હાઈ ન લ્યો. તમે ભલામણો ના પેશન્ટને દાખલ કરો છો 7 દિવસ કે અમે ખેર જોઈએ છીએ. તમને ફોન આવે એટલે તમે 5 મિનિટમાં બેડનું એરેન્જમેન્ટ કરો છો, મહેરબાની કરીને આ ધંધા ન કરો. પરમાર સાહેબ તમે ઇનોસન્ટ છો, આ ધર્મેશભાઈ પોલિટિકલ અને પર્સનલ ભલામણના બેઝ ઉપર ખાતરા ગોતીને એની વ્યવસ્થા કરે છે. આ ન કરો જેને ડોક્ટરને પ્રાઇમરી એમને પછી એક દિવસ ના હમણા હમણા એ હમણા રહેવા દો. આપણે આટલી વાત છે, એથિકલી જ કામ કરતો હોય કોઈ. તમે જવાબ ખોટા દો, તમે હું એમ કહું આપણે બીજી કોઈ ચર્ચા ન કરી, પહેલા બોર્ડ ઉતારી કે હું તમે મને કહો કે આટલું આટલું કરવું જોઈએ એમ છે તો આપણે એ પ્રમાણે કરીએ. સ્ટાફની મારા હાથની વાસ્તુ નથી, સ્ટાફમાં તમે ઇન્સેન્ટિવ પણ તમે કોઈ પણ હિસાબે પેલો કે ભાઈ ધર્મેશ પર બોર્ડ કાઢાય હમણાં પહેલા બીજો કોઈ ને કહી દો કાઢી આવ્યો સ્વામિનારાયણ મહેરબાની કરીને નામ મેડિકલ નો માણસ છું, હોમિયોપેથી ભણેલો છું, એથિકલી જ કામ કરતો હોય. કોઈ એમાં એવું છે કે ભાઈ આમાં વાળા મને આ ડાયરેક્ટર વેટરનરી નો ફોન આવ્યો કે મારા સેક્રેટરી છે નલિન ઉપાધ્યાય પેલા ની અંદર એને તમે ગમે તેમ કરીને હું પોરબંદર કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલોની અંદર ગઈકાલે વહીવટીતંત્રે બોર્ડ માર્યો હતો કે નવા એક પણ દર્દીને દાખલ કરી શકાશે અને એને કારણે આખા જિલ્લાની અંદર મોટી પેનિક હતી. અહીંયા સ્વાભાવિક છે કે દર્દીઓનું પ્રેશર વધારે છે, પરંતુ જો દર્દીને દાખલ ના કરવામાં આવે તો એમને સ્મશાને જવા સિવાયનો બીજો કોઈ રસ્તો એમની પાસે બચતો. અને હું માનું છું કે આ અમાનવી નિર્ણય હતો. અમે અત્યારે ભાવસિંહજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને મળ્યા એમને પ્રાપ્ત, અને અમે પોતે પણ આ હોસ્પિટલની અંદર જે ઓક્સિજન ફ્લો મીટર અવેલેબલ નથી, આખા ઇન્ડિયામાં અવેલેબલ નથી, પરંતુ મેં મારા એક મિત્ર મારફતે 40 જેટલા ઓક્સિજન ફ્લો મીટર મેનેજ કર્યા હતા, એ પણ એમને આપ્યા. બીજી પણ ઓફર કરી કે ગેસના ઓક્સિજન ગેસના સિલિન્ડર ન હોય તો અમે ગમે ત્યાંથી એ પણ તમને મેનેજ કરી આપીએ. હોસ્પિટલ માટેની જગ્યા ન હોય તો હોસ્પિટલ માટેની જગ્યા પણ અમે આપતા હોઈએ, ખાટલાઓ ન હોય તો એ પણ આપીએ, દવાઓની વ્યવસ્થા ન થતી હોય તો પણ અમે સરકારમાં અને બીજી જગ્યાએ જ્યાં અમારી વર્ક છે ત્યાંથી વાપરી અને અમે કરી શકીએ. પરંતુ કોઈ પણ સંજોગોમાં હોસ્પિટલમાં દર્દીને દાખલ નહીં કરવામાં આવે એવા બોર્ડ લગાવી શકાય. મને એ વાત સાંભળી અને બોર્ડ હટાવ્યા છે, ખાતરી આપી છે કે વધુમાં વધુ પેશન્ટને અહીંયા અમે દાખલ કરીશું. મારી જાહેર જનતા અને પબ્લિકને પણ વિનંતી છે
કે એ પણ સહકાર આપે, હોસ્પિટલની અંદર બિનજરૂરી દખલગીરી ન કરે અને સ્ટાફની શોર્ટેજ હોય જેટલી શક્ય હોય એટલી બધા જ કાર્યકરો એમાં મદદ પણ કરે. અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ 24 કલાક અહીંયા બેસી અને જે ઓક્સિજન સિલિન્ડરથી ની હેરાફેરી કરવાથી માંડીને એને ટ્રાન્સપોર્ટ કરવાથી માંડીને બીજી બાબતોમાં પણ મદદ કરી રહ્યા છે. અમારી પણ વધારે મદદ કરવાની પણ તૈયારી છે. પરંતુ પોરબંદર જિલ્લાના એક પણ દર્દી છે એ સારવારને અભાવે ન મરે એના માટે સૌએ સાથે મળીને કોશિશ કરવાની છે. સ્વાભાવિક મેં વિનંતી કરી છે કે વેન્ટિલેટરનો તાત્કાલિક અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે અને ઓક્સિજનની બાટલાની સંખ્યા અને એના ફ્લો મીટરની સંખ્યા પણ વધારવામાં આવે જેથી વધારેમાં વધારે લોકોને સારવાર આપી શકે. મેં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને વિનંતી કરી છે કે તમારે જો 100-200 બેડની નવી હોસ્પિટલ ઊભી કરવાની થતી હોય તો એના માટે બેડ સહિતનું બિલ્ડિંગ આપવાની અમારી તૈયારી છે, એના માટેના વોલેન્ટિયર્સ આપવાની તૈયારી છે. પરંતુ એક પણ દર્દી છે એ સારવાર કર્યા વગર એને પાછું નહીં મોકલવું છે. આ બાબતે હું માનની કલેક્ટરશ્રીને પણ મળવાનો છું અને મળીને એમને પણ કહેવાનો છું કે આપણે વધુમાં વધુ બેડ અહીંયા પ્રોવાઈડ કરી વધુમાં વધુ લોકો અહીંયા એને સારવાર આપી શકાય એ વ્યવસ્થા કરવી જોઈએ. કમનસીબી એ છે કે આપણે જ્યારે જાગવાનું હતું ત્યારે જાગ્યા નહીં અને એને કારણે આજે પોરબંદર જિલ્લાના પેશન્ટ છે એ ભગવાન ભરોસે છે. એમને ઓક્સિજન, રેમડેસિવિર ઇન્જેક્શન, ટોસિલિઝમેબ ઇન્જેક્શન, ઓક્સિજનની રિફિલ, ઓક્સિજનના ઓક્સિફ્લોમીટર અને બેડ આ અવેલેબલ નથી એને કારણે આપણે આ દશા થઈ છે. મારી રાજ્ય સરકારને વિનંતી છે કે આ આપણી રાજ્ય સરકારની જવાબદારી છે કે જલ્દીથી જે કાંઈ ખૂટતું છે પ્રોવાઈડ કરે. અમે જે કક્ષાએ મદદ કરી શકતા હોઈએ અમે પણ મદદ કરવાની તૈયારી છે, પરંતુ આપણે ત્યાં દર્દીઓ ઓક્સિજન વગર કે સારવાર વગર તરફડિયા મારી મરે એ સીન જે અત્યારે દેખાય છે એમાંથી જનતાને બહાર કાઢવાની જવાબદારી રાજ્ય સરકારની છે. અમે બધા રાજ્ય સરકારની સાથે છીએ અને એમાં જે કોઈ મદદ જેનાથી થઈ શકતી હોય બધા કરે એવી મારી હાથ જોડી. અજીનભાઈ, રામરાજીની વાત હતી અને પ્રજા રામ ભરોસે ગઈ, કમનસીબી છે કે આવા સૂત્રો આપીને પ્રજાને છેતરવા માંગે છે. ધિક્કાર છે આવા લોકોને કે જે લોકોએ એક વર્ષનો સમય હોવા છતાં, એક વર્ષનો સમય હતો તૈયારી કરવાનો, એ તૈયારી કરીને નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે બીજી જે લહેર આવવાની છે કોરોનાની એ સુનામી હશે અને લોકો તરફડિયા મારીને મરશે. પરંતુ એક વર્ષ સુધી કશું કર્યું નહીં, પ્રચારો કર્યા રાખ્યા, રામ મંદિર હોય કે પછી બીજા નામે રાજનીતિ કર્યા રાખી, ચૂંટણીઓની અંદર આખું વહીવટીતંત્ર આખો પક્ષ એ 5 રાજ્યોની ચૂંટણીની અંદર, પેટા ચૂંટણીની અંદર, ધારાસભ્યો ખરીદવાની અંદર એમાં વ્યસ્ત રહ્યા અને એને કારણે પ્રજામાં રામ રાજ્યને બદલે પ્રજા અત્યારે રામ ભરોસે આવી ગઈ એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને હું એમ ત્યાં સુધી કહીશ કે આ જે નિર્માણ કરનારા છે મોતના સોદાગરો છે અને આ મોતના સોદાગર દિલ્હીમાં બેઠા છે, એમણે આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. અહીંયા વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન છે એમણે એમ કહ્યું કે આખી દુનિયાના નિષ્ણાતો એમ કહેતા હતા કે ભારતની અંદર સુનામી આવશે, લોકો તરફડિયા ફરી મરશે, પણ મેં કશું એવું થવા દીધું નથી અને એને ખોટા પડ્યા છે. પણ નિષ્ણાતો સાચે પડ્યા અને જે દિલ્હીમાં બેઠા છે એ બધા મોતના સોદાગર સાબિત થયા છે અને એના માટે કોઈ પણ જવાબદાર હોય તો દેશના વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબદાર છે. આપણે અવારનવાર અહીંયા કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ રોજ થતી હોય છે અને એમ એક પ્રશ્ન એવો હતો કે આપણે બહારના જિલ્લામાંથી અહીંયા દર્દીઓ આવતા હોય છે એટલે પહેલાં આપણે એવું હતું કે અહીંયા ઓછા કેસ હતા અને બેડ પણ અમુક ખાલી રહેતા હતા, એટલે અહીંયા જે લોકો હોય એમના રિલેટિવ્સ જે બહારના જિલ્લામાં હોય એમને બોલાવી લેતા કે ભાઈ અહીંયા સારવાર સારી મળશે અને ખાટલા ખાલી છે, એટલે બહારના જિલ્લામાંથી પણ બધા દર્દીઓ આવતા. હવે અત્યારની પરિસ્થિતિ એવી થઈ કે આપણે અહીંયા પણ પોરબંદરમાં કેસો વધી ગયા, તદુપરાંત બહારથી બી કેસો આવતા વધ્યા, એટલે અહીંયા આપણી બધી બંને હોસ્પિટલ જે છે
એકદમ ફૂલ થઈ ગઈ. હવે પેશન્ટો બહારથી લોકોના મનમાં તો હજી એવો જ ભ્રમ કે અહીંયા હોસ્પિટલમાં બેડ મળી જાય છે. એટલે લોકો એમના સગા સંબંધોને બહારના જિલ્લામાંથી છે કે અમદાવાદથી બરોડાથી બધે બોલાવે અને પછી જ્યારે અહીંયા આવે ત્યારે એમને ખબર પડે કે ભાઈ અહીંયા તો બેડ ફૂલ છે, પથારી કોઈ ખાલી નથી. એટલે એમને ખોટું રજળપાટ થતું. એટલે એમને ડીડીઓ સાહેબનું સૂચન આવ્યું કે તમે એક બોર્ડ અહીંયા મારી દો કે ભાઈ અત્યારે પથારીઓ ફૂલ છે બરાબર અને નવા એડમિશન માટે કોઈ વ્યવસ્થા થઈ શકી નથી. પૂરતું લોકોને જાણ થાય તો એમને ખોટી રજળપાટ નથી. અને એટલે અમે ત્યાં આ સૂચન પ્રમાણે બોર્ડ લગાવ્યું કે ભાઈ અહીંયા અત્યારે પણ પરિસ્થિતિ વિકટ છે, પેશન્ટો વધારે છે અને અહીંયા પણ વેઇટિંગમાં છે. એટલે મહેરબાની કરીને જો બહારથી આવતો હોય કે નવા એડમિશન માટે તો વિચાર કરીને આવજો જેથી અહીંયા એ લોકોને રજળપાટ નથી. અને એટલે એ રીતે બોર્ડ મૂકવામાં આવ્યું હતું. પરંતુ આજે અમુક લોકોએ રજૂઆત કરી કે આવું બોર્ડ ના મૂકી શકાય એટલે અમે દૂર કરી નાખ્યા. સાહેબ, વનાણા અને આત્મા સેન્ટર ખાતે તો જગ્યા ખાલી હતી, છતાંય અન્ય જિલ્લાના ખાનગીનું કેમ બોર્ડમાં સૂચના આવી ગયું? વનાણા અને આત્મામાં બેડ ખાલી હોય પણ લોકો અહીંથી ત્યાં જતા નથી. એકવાર અહીં આવી જાય પછી ત્યાં મોકલે તો એ જતા નથી અને બે દિવસ પછી પાછા પછી આવી જાય છે. એટલે હું એ પણ કહેવા માંગુ છું કે ત્યાં વનાણા છે, આત્મા છે અને બીજા જે આપણે સીસી સેન્ટરો છે ત્યાં પણ પથારીઓ ખાલી હોય છે અને દરેક સીએસસી પીએસસી પણ વ્યવસ્થા કરવામાં આવી છે સીસીસી માટે. તો અમુક જે એસિમ્પ્ટોમેટિક પેશન્ટ હોય અથવા તો જેને માઇલ્ડ સિમ્પટમ્સ હોય અથવા જેનું એસપીઓ ટુ 92 કરતાં વધારે હોય એવા દર્દીઓ પીએસસી સીએસસી અને કોવિડ કેર સેન્ટરો ખાતે પણ સારવાર લઈ શકે છે. તો ત્યાં પણ એમને જવું જોઈએ જેથી અહીંયા વધારે લોડ ના પડે અને અહીંયા એમને રજળપાટ ના થાય. હવે શું કરશો સાહેબ? બેનર હટાવી લીધું છું પેશન્ટ. બેનર હટાવી દો, લોકોને જાણ તો થઈ ગઈ છે કે ભાઈ અહીંયા પણ પરિસ્થિતિ વિકટ છે, આટલા બધા ભરેલા રહે છે. જો ખાટલા ખાલી હશે તો આપીશું, નહીં તો પછી અમારે લાચાર થઈને એમને કહેવું પડે કે ભાઈ જગ્યા નથી. અને આ પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં છે, ફક્ત અહીં પોરબંદરમાં છે એવું નથી, સમગ્ર ગુજરાતમાં બરાબર. એટલે એમાં કોઈનો દોષ નથી.